બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા હરણી મોટનાદ જે લેગઝોન ખાતે જે બનાવ બન્યો છે ત્યાં હાલ પહોંચી ગયા છે અને સમગ્ર જે ઘટના છે તેનો તાગ મેળવશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ અહીંયા જે હરણી મોટનાદ પાસે જે લેગઝોન આવેલું છે ત્યાં વિદ્યાર્થીઓના ડૂબી જવાથી કરુણ મોત થયા છે ત્યાં હાલ સ્થળ ઉપર તેઓ પહોંચી ગયા છે. બિલકુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા છે અને હવે જે સ્થળ છે તેની તાકીદ હાથ મેળવી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ હાલ જ અહીંયા સ્થળ ઉપર પહોંચ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તેઓની સાથે પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ જે સતત 4 કલાકથી ઉપરથી જે મહેનત કરી રહી છે, વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે અને તાત્કાલિક પણ જ્યારે અહીંયા તમામ અધિકારીઓ પણ હાજર હોય ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી એવા હર્ષ સંઘવી પણ અહીંયા હાજર છે. તેઓની સાથે કલેક્ટર, પોલીસ કમિશનર દંતક બાળુ શુક્લ, તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ આ સ્થળ ઉપર હાજર છે. ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ, કલેક્ટર અતુલ ગોર સાથે તમામ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે કે બિલકુલ આ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા આવી પહોંચ્યા છે. તેઓની સાથે તમામ પદાધિકારી અધિકારીઓની ટીમ સાથે છે. ત્યારે પરિસ્થિતિનો જે આખો તાગ છે તે મેળવી રહ્યા છે. કઈ રીતે આ જે બોટની દુર્ઘટના હતી તે સર્જાઈ હતી, કેટલા વિદ્યાર્થીઓ હતા, કેટલા મૃત્યુ પામ્યા છે, કેટલા જીવિત છે, કેટલા હોસ્પિટલોમાં છે, તે તમામ પરિસ્થિતિનો હાલ તાગ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અતુલ ગોર પાસેથી મેળવી રહ્યા છે. તેઓની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે. એનડીઆરએફની જે અધિકારીઓ છે તેઓની સાથે પણ તેઓ વાતચીત કરી રહ્યા છે. જે ખૂબ જ દુઃખદ ઘટના છે તે અંગે પણ તેઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. એમને બતાય એમને. હજુ પણ ઘણા એવા વિદ્યાર્થીઓ, 2 થી 3 વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા, તેને લઈને સૌ કોઈ ચિંતામાં છે. એનડીઆરએફની ટીમ ગોતાખોરો સાથે સતત કામ કરી રહી છે, સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત છે. હાલમાં તમામ લોકો જ્યારે એડી ચોટીનું જોર જ્યારે વિદ્યાર્થીઓને શોધમાં લગાવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અહીંયા સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. જિલ્લા કલેક્ટર સમેત
जिला अधिकारी मुख्यमंत्री भूपेंद्र पटेल और राज्य के गृह मंत्री हर्ष संघवी के साथ इस घटनास्थल पर मौजूद दिख रहे हैं। બિલકુલ, આજે દુઃખદ ઘટનામાં બે શિક્ષિકાઓના પણ કરુણ મોત થયા છે, સાથે સાથે 13 વિદ્યાર્થીઓના પણ મોત થયા છે, ત્યારે જે આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે તેને લઈને પણ સૌ કોઈ ચિંતિત છે। વાલીઓના ટોળે ટોળા પણ હાલ હોસ્પિટલ સ્થળ ઉપર છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી અહીંયા હરણી લેગઝોન ખાતે આવી પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિનો ત્યાગ મેળવી રહ્યા છે। ઊંચું કરો, ઊંચું હા બિલકુલ। હવે ત્યાં હશે આપણું બોલ